પોરબંદરના કડિયાપ લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રોડ અતિ બિસ્માર બની ગયો છે દરરોજ હજારો વાહનોની આ બિસ્માર રોડ પરથી અવરજવર થાય છે અને અકસ્માતો પણ સર્જાય છે એમ છતાં આ અતિ બિસ્માર રસ્તાની મરામત માટે તંત્ર ઉદાસીન બન્યું છે ત્યારે આ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ તરફ જવા માટે શોર્ટકટ એવા કડિયા પ્લોટથી ખાડીમાં જઈને જતા રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર બની ગઈ છે ઘણા મહિનાઓથી બિસ્માર બનેલા આ રોડના સમારકામ માટે અગાઉ અનેક વખત માંગણી કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્રએ ગંભીરતા દાખવી નથી તેમ જણાવીને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદરના શામા કાંઠે અનેક સોસાયટીઓ આવેલી છે તથા માર્કેટિંગ યાર્ડ સહિત નેશનલ હાઈવે તરફ જવા માટે પણ લોકો કડીયા પ્લોટના ખાડીમાં આવેલ રસ્તાનો ઉપયોગ કરે છે આ રસ્તો ચોમાસા દરમિયાન ખૂબ જ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલ હોવાથી લોકોને પારાવાર પરેશાની વેઠવી પડે છે ઉદ્યોગનગરના જુદા જુદા કારખાનામાં મજૂરી કામ કરવા જતા કામદારો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે આ રસ્તા ઉપર કોક્રીટ અને સળિયા બહાર નીકળી ગયા છે ગાબડા પડી ગયા છે વાહનના ટાયરોમાં તેમાં ખૂપી જાય છે આટલું ઓછું હોય તેમ ખાડીના પાણી પણ તેમાં ભરાઈ ગયા હોવાથી રાત્રિના સમયે અંધકારમાં વાહન ચાલકોને અકસ્માત નો ભય રહે છે થોડી ઘણી ભૂલ રહી જાય તો પણ વાહન સીધું જ ખાડીમાં ખાબકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોવા છતાં તંત્ર આ રસ્તાના સમારકામ માટે નક્કર કાર્યવાહી કરતું નથી જેથી સમગ્ર રસ્તો મારણ ને શરણ થયો છે પોરબંદર શહેર અને બોખીરા વિસ્તાર બોખીરા ખાપડ વિસ્તાર જોડતો માર્કડીયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ સુધીનો જે રસ્તો બનાવ બનાવવામાં આવ્યો છે ચેકડેમ એ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ચાલીને નીકળવું હોય તો પણ મુશ્કેલી છે ખૂબ મોટા ખાડાઓ પડેલા છે વચ્ચે એક મંદિર આવેલું છે એ મંદિરની અંદર ખૂબ મોટા પાયે લોકો દર્શન કરવા માટે આવે છે દર મહિનાની અંદર એક કાર્યક્રમ હોય છે અને વાહનોની અવર જવર પણ એટલી બધી હોય છે જેથી કરી અને જે મુખ્ય રસ્તો છે ભદ્રકાળી રોડ એના ઉપરનો ટ્રાફિક પંદરથી વીસ ટકા ટ્રાફિક ત્યાં ડાયવર્ટ થઈ જતો હોય છે પરંતુ આ છેલ્લા પાંચ છ મહિનાથી બિસ્માર હાલતમાં છે વારંવાર રજૂઆત કરેલી છે આ બાબતે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું પેટલું પાણી ચાલતું નથી એટલે મારી વિનંતી છે કે વહેલી તકે કરે નહીંતર અમારે આંદોલન કરવાની ફરજ પડશે

નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર